ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સના રિઝલ્ટની જાહેરાત થઈ ગઈ છે કે જે આજે નોટિફિકેશન આવી છે ઓફિશિયલ અને આવતીકાલે એટલે કે પંદર જૂન સોમવારના દિવસે સવારે આઠ વાગે રિઝલ્ટ જાહેર થવાનું છે આપણે જે વિડીયો બનાવ્યો તો એ જ પ્રમાણે આજે નોટિફિકેશન ચૌદ તારીખ આવી ગયું છે અને પંદર તારીખે તમને રિઝલ્ટ પણ જોવા મળી જશે હવે આપણે આ વિડીયોની અંદર થોડી ચર્ચા કરવા માગીએ છીએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણ અનુભવતા હોય છે એક તો એ છે કે સૌપ્રથમ સૌથી ઝડપી રિઝલ્ટ જોવું હોય તો તમારે શું કરવાનું છે અને સાથે સાથે તમારું જે રિઝલ્ટ છે એને શું તમે ડાઉનલોડ કરી શકો છો એના વિશેની આપણે પરફેક્ટ માહિતી આ વિડીયોની અંદર મળવાની છે તો ચાલો સૌ પ્રથમ તો જોઈ લઈએ ઓફિશિયલ પ્રેસ નોટ તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું એટલે કે આર્ટ્સનું વ્યવસાયિક પ્રવાહ એટલે કે કોમર્સનું અને ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું જે માર્ચ બે હજાર વીસની જે પરીક્ષા લેવાઈ હતી એનું પરિણામ તારીખ પંદર છ બે હજાર વીસની સોમવારના રોજ સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવશે અને બોર્ડની વેબસાઇટ જે છે ડબલ્યુ 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 ડોટ જીએસસી ડોટ ઓ પર પ્રસિદ્ધ કરવામાં આવશે હવે એના પછી તમારું જે માર્કશીટની વાત કરવામાં આવે તો કે માર્કશીટની વાત છે પૂરક પરીક્ષાની છે કે ગુણચકાસણી છે રીચેકિંગની છે એ પાછળથી તમને સૂચનાઓ આપવામાં આવશે જેવી બોર્ડ દ્વારા સૂચનાઓ આપવામાં આવશે એવો વિડીયો હું બનાવી અને તમને આપી દઈશ ચાલો હવે આગળ વાત કરીએ તો સૌપ્રથમ પહેલું પ્રશ્ન થાય છે કે રિઝલ્ટ કઈ વેબસાઇટ પરથી જોઈ શકાય તો મિત્રો રિઝલ્ટ જોવા માટે તમારે હંમેશા ઉપયોગ કરવાની છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઈ ડોટ ઓઆરજી અથવા તો તમે ગૂગલમાં જઈ અને સીધે સીધું લખશો જીએસઈ બી અને સર્ચ કરશો તો પણ તમને તમારું રિઝલ્ટ ખુલીને આવી જશે હવે એના માટે રિઝલ્ટ કઈ રીતે જોવું અને આસાનીથી તમે સરળતાથી મોબાઈલ ઉપર રિઝલ્ટ કઈ રીતે જોઈ શકો છો એ માટે આપણે વિડીયો બનાવેલો છે એ વિડીયો જો તમે ન જોયો તો આઈ બટન ઉપર શું થાય છે ત્યાં આગળ ક્લિક કરી અને તમે જોઈ શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ હું લિંક તમને આપી દઈશ જેના ઉપર જઈ અને તમે એકવાર એ વિડીયો જોઈ નાખજો જેથી તમને સરળતા રહે કે આપણે બોર્ડ બોર્ડનું વેબસાઇટ ઉપર જઈ અને રિઝલ્ટ કઈ રીતે સરળતાથી જોઈ શકાય છે હવે એક બીજો પ્રશ્ન છે કે શું રિઝલ્ટ નામ પરથી જોઈ શકાય છે તો આ મિત્રો રિઝલ્ટ નામ પરથી જોઈ શકાય છે વર્ષો વર્ષ બોર્ડ દ્વારા રિઝલ્ટ નામ પરથી જાહેર કરવામાં આવતું હતું પરંતુ આ વખતે બોર્ડ દ્વારા નામ પરથી રિઝલ્ટ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી એટલે કે ધોરણ દસમાનું જે રિઝલ્ટ આવ્યું એ પણ નામ ઉપરથી રિઝલ્ટ જાહેર કરેલું નથી માટે ધોરણ બારનું પણ આ વખતે નામ પરથી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે નહીં અને જેવું નામ પરથી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે એવી હું આપણે જાણકારી આપી દઈશ પરંતુ આ વખતે મને લાગતું નથી કે નામ ઉપરથી તમે રિઝલ્ટ જોઈ શકશો તમારે તમારો બેટ ઠક નંબર સીટ નંબર નાખીને જ રિઝલ્ટ જોવું પડશે હવે આગળ જોઈએ તો કે રિઝલ્ટનું એનાલિસિસ કયોથી મળશે તો કે આ રિઝલ્ટનું તમારે જો સંપૂર્ણ એનાલિસિસ જોઈતું હોય તો તમને બોર્ડની વેબસાઇટ ઉપરથી મળી રહેશે પરંતુ સરળતાથી સમજી શકાય એ પ્રમાણેનું એનાલિસિસ જો તમે જાણવા માંગતા હો તો આપણી ચેનલ ઉપર વન ટચ એજ્યુકેશન ચેનલ ઉપર આવતીકાલે બપોરે અગિયાર વાગે સંપૂર્ણ એનાલિસિસ સાથેનો વિડીયો તમને મળી જશે સૌથી વધારે કે ટકાવારી કેટલી છે કયા વિષયનું પરિણામ સૌથી વધારે છે કેટલા ટકા પરિણામ આવી છે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે કુલ વિદ્યાર્થીઓ કેટલા બે પરીક્ષા આપી હતી સંપૂર્ણ માહિતીનો એનાલિસિસ આપણે આવતીકાલે અગિયાર વાગે તમને વિડીયો મળી જશે હવે એક પ્રશ્ન થાય છે કે રિઝલ્ટ ઝડપથી જોવા માટે શું કરવું તો આમ તો મિત્રો બોર્ડ દ્વારા જાહેર કરાવેલું છે કે પંદર છ બે હજાર વીસના સવારે આઠ કલાકે રિઝલ્ટ જાહેર થશે પરંતુ મોટાભાગે સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ સાત કલાક આસપાસ રિઝલ્ટ જાહેર થતું હોય છે એટલે તમારે વહેલા ઉઠી જવાનું અને સૌ પ્રથમ તમારે તમારું રિઝલ્ટ સવારે સાત વાગે બોર્ડની વેબસાઈટ ઉપર જઈ અને જોઈ લેવાનું રહેશે તો ત્યારે વેબસાઇટ છે એ હેંગ થતી નથી અને ઝડપથી તમે રિઝલ્ટ જોઈ શકો છો હવે આગળ થાય છે કે ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કરી શકાય છે હા તો તમે મોબાઈલ દ્વારા સ્ક્રીનશોટ લઈ અને ઓનલાઈન જે તમારું રિઝલ્ટ છે એ તમે તમારા મોબાઈલની અંદર સેવ કરી શકો છો અને એના માટે કઈ રીતે ઓનલા સ્ક્રીનશોટ લેવી એ પણ વિડીયો તમે આઈ બટન ઉપર શો થાય છે તે આગળ ક્લિક કરી અને જોઈ શકશો તો આવતીકાલે મળીશું સંપૂર્ણ બોર્ડના રિઝલ્ટના એનાલિસિસ સાથે જય હિન્દ જય ભારત